નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આગળ જઈએ તો એક્ઝામ્પલથી શરૂઆત કરીશું કાલ આપણે પ્રથમ એક્ઝામ્પલ જોઈએ તો વીસ ટકા દળથી ઇથિરીન ગ્લાયકોલવાળો જે દાખલો હતો તે એ દાખલામાં આગળ જોઈએ તો તેને જ લગતું એવો જ ઉદાહરણનો દાખલો છે લખાણ સંબંધિતનો બે પોઈન્ટ બે લખાણ સંબંધિતનો બે પોઈન્ટ બે એ એક્ઝેટ એના જેવો જ છે એટલે એ તમારે પ્રેક્ટિસ માટે જાતે ગણવાનો ત્યારબાદ આગળ જોઈએ તો ઉદાહરણ બે જેની રકમ છે ચારસો પચાસ એમએલ દ્રાવણમાં પાંચ ગ્રામ એનએઓએચ ધરાવતા દ્રાવણની મોલારીટી ગણો શું ગણવાનું છે મોલારીટી તો મોલારીટી માટેનું સૂત્ર થાય હજાર ગુણ્યા ડબલ્યુ ટુ ડબલ્યુ ટુ એટલે દ્રાવ્યનું દળ એમ ટુ એટલે દ્રાવ્યનું આણવીય દળ અને વી એમ એલ એટલે કે જેને આપણે કહીશું દ્રાવણનું કદ આ બધી જ વસ્તુની અંદર સૂ આપેલી છે જેમ કે રકમની અંદર હતું ચારસો પચાસ એમએલ દ્રાવણ એટલે કે દ્રાવણનું કદ આપેલું હતું ચારસો ને પચાસ એમ એલ દ્રાવ્યનો આણ આણવીય દળ જે કે જે તેનું નામ આપેલું છે આપણને એને હોય જેના પરથી શોધતા આપણને એનેનો ત્રેવીસ ઓક્સિજનનો સોળ અને હાઇડ્રોજનનો એક એમ ટોટલ એનું આણવીય દળ થશે ચાલીસ જ્યારે દ્રાવ્યનું વજન અથવા દળ આપેલું છે પાંચ ગ્રામ આ ત્રણે ત્રણ કિંમતો આપણે રકમમાં મૂકતા હજાર ગુણ્યા પાંચ ભાગ્યા ચાલીસ ગુણ્યા ચારસો પચાસ એટલે કે તેનો આપણને જવાબ મળી જશે પોઈન્ટ બસો ઇઠ્યોતેર મોલ પ્રતિ લિટર ખાસ એકમ લખવામાં કાળજી રાખવી નહીતર પરીક્ષામાં અડધો માર્ક અપાઈ જશે આ સિવાય એનો બીજો એકમ લઈ શકાય ડેસીમીટર ઇનવર્સ એટલે કે લીટર ઇઝ એક લીટર ઇઝ ઇક્વલ ટુ ડેસીમીટર ક્યુબ હોવાથી ત્યાં પણ આ એકમ લાગુ પાડી શકાય તેના જેવો જ દાખલો આપણને આપેલો છે લખાણ સંબંધિત બે પોઈન્ટ ત્રણમાં એ કે જેની રકમ હતી કે નીચેના દ્રાવણોની મોલારીટી ગણો એમાં આપણને પહેલો એ અને બી એમ બે દાખલા છે એમાં પહેલાં દાખલામાં ચાર પોઈન્ટ ત્રણ લીટર દ્રાવણમાં ત્રીસ ગ્રામ સીઓ એનો થ્રી ટ્વાઇસ ઇન્ટુ સિક્સ એચ ટુ દ્રાવ્ય કરેલું છે તેનું આણવીય દળને એના આધારે શોધીને મોલારીટી ગણવાનું કહ્યું છે ત્યારબાદ ઉદાહરણ નંબર ત્રણ જેની અંદર આવશે રકમ એની એવી છે કે પંચોતેર ગ્રામ બેન્જિનમાં બે પોઈન્ટ પાંચ ગ્રામ ઇથેનોઈક એસિડની મોલાલિટી ગણો અહીં આગળ આપણને દ્રાવ્ય પદાર્થ તરીકે ઇથેનોઈક એસિડ આપેલો છે જેનું વજન થાય બે પોઈન્ટ પાંચ ગ્રામ ઇથેનોઈક એસિડ જેનું અણુસૂત્ર છે સીએચ થ્રી સી ડબલ ઓ આથી એનું આણવીય દર થશે સાહીઠ ગ્રામ પ્રતિ મોલ જ્યારે ડબલ્યુ વન એટલે કે દ્રાવ ક એનો જથ્થો આપણને આપેલો છે પંચોતેર ગ્રામ આ બધી જ કિંમતો મોલાલિટીના સૂત્રમાં મૂકતા મોલાલિટીનું સૂત્ર હતું હજાર ગુણ્યા ડબલ્યુ ટુ ભાગ્યા એમ ટુ ભાગ્યા ડબલ્યુ વન આ બધી જ કિંમતો સૂત્રમાં મૂકતા આપણને જવાબ મળશે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ પાંચસો ને છપ્પન મોલ પ્રતિ કિલોગ્રામ અહીં એકમ જોજો સ્મોલ એમ છે માટે એનો એકમ મોલ પ્રતિ કિલોગ્રામ એ એનો શું આવશે એકમ આવશે ત્યારબાદ લખાણ સંબંધિત બે પોઈન્ટ એકનો દાખલો કે જેની રકમ છે બાવીસ ગ્રામ બેન્જિનમાં એકસો બાવીસ ગ્રામ ટેટ્રા ઓગાળવામાં આવે તો બેન્જિન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળથી ટકાવારી ગણો એટલે કે બંને પદાર્થની અહીંયા દળથી ડબલ્યુ બાય ડબલ્યુ શોધવાના છે અહીં બાવીસ ગ્રામ બેન્જીન આપેલો છે જે આપણા માટે દ્રાવ્ય થશે જ્યારે એકસો બાવીસ ગ્રામ આપણને દ્રાવક આપેલો છે જે આપણા માટે દ્રાવક થશે અને કુલ દળ બંનેનું એકસોને ચુમ્વાળીસ ગ્રામ થશે હવે ડબલ્યુ બાય ડબલ્યુ શોધવાનું સૂત્ર છે જે તે પદાર્થનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા સો તો એ સૂત્ર મુજબ કિંમત મૂકવા જાઓ તો પહેલાં બાવીસ ગ્રામ માટે એટલે કે બેન્જીનનું ડબલ્યુ બાય ડબલ્યુ શોધીએ તો બેન્જિન માટે ડબલ્યુ વન લઈ શકાય બાવીસ ગ્રામ આથી બાવીસ ભાગ્યા એકસો ચુમ્બાળીસ ગુણ્યા સો કરતાં પંદર પોઈન્ટ અઠ્યાવીસ ટકા થશે ત્યારબાદ દ્રાવકનું ડબલ્યુ બાય ડબલ્યુ શોધવું હોય તો સોમાંથી બાદ કરીને પણ શોધી શકાય અથવા સૂત્ર મૂકીને ડબલ્યુ વન ભાગ્યા ડબલ્યુ આ સૂત્રોની કિંમત મૂકીને પણ શોધી શકાશે જેમાં ડબલ્યુ વન એટલે કે એકસો બાવીસ ભાગ્યા એકસો ઉપરથી પણ એની કિંમત મેળવી શકાશે આગળ જુઓ તો લખાણ સંબંધિત બે પોઈન્ટ ત્રણનો બી જેની રકમ હતી કે નીચેના દર દ્રાવણની મોલારિટી ગણો જો તેમાં ત્રીસ એમ એલ ઝીરો પાંચ મોલર કેપિટલ એમ એચ એસ ઓ ફોરનું મંદન કરી પાંચસો એમ દ્રાવણ બનાવવામાં આવ્યું હોય તો બનતા દ્રાવણની મોલારિટી ગણો અહીં આગળ એક જ દ્રાવણના કદમાં ફેરફાર કરેલો હોય છે એ પ્રકારની રકમ છે શરૂઆતમાં જુઓ તો શરૂઆતનું દ્રાવણ હતું પોઈન્ટ પાંચ મોલર એચ ટુ ફોર એનું શરૂઆતનું દળ હતું ત્રીસ એમ આપણે દ્રાવણની અંદર કદ કર્યું એનું પ પાંચસો એમ તો બનતા દ્રાવણની શું શોધવાની છે મોલારિટી અહીંયા આગળ એક જ દ્રાવણના કદમાં ફેરફાર થયેલો હોવાથી સૂત્ર આવશે એમ વન એમ વી વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ વી ટુ એમ વનની કિંમત તો 0.5 પાંચ વી વન ત્રીસ એમ ટુ આપણે શોધવાના છે અને વી ટુ થાય પાંચસો આ બધી સૂત્રોની કિંમત મૂકતા આપણને અંતિમ જવાબ મળશે ઝીરો ઝીરો ત્રણ મોલર ત્યારબાદ લખાણ સંબંધિતનો બે પોઈન્ટ ચાર જેની રકમ છે બે પાંચ કિલોગ્રામ ઝીરો પોઈન્ટ પચીસ મોલ લો યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો એટલે કે અહીંયા આગળ દ્રાવણનો જથ્થો આપેલો છે દ્રાવણની મોલા લીટી આપેલી છે પરંતુ દ્રાવ્ય પદાર્થનું દળ આપણે શોધવાનું છે અને દ્રાવણ બનાવેલું છે યુરિયાનું એટલે આપણે ધારો કે ધારી લઈએ દ્રાવ્ય પદાર્થ વપરાયો તો એક્સ ગ્રામ કેટલો વપરાયો તો એક્સ ગ્રામ તો દ્રાવક કેટલો વપરાયો હશે તો દ્રાવક શોધવા માટે કુલ દ્રાવણ કુલ દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ બાદ કરશો એટલે આપણને દ્રાવકનો જથ્થો મળી જશે તો મોલાલિટીનું સૂત્ર મૂકીએ હજાર ગુણ્યા ડબલ્યુ ટુ ભાગ્યા એમ ટુ ભાગ્યા ડબલ્યુ વન હજાર દ્રાવ્યનો જથ્થો ડબલ્યુ ટુ એક્સ એમ ટુ આપણને ખબર છે સાહીઠ કે સેના ઉપરથી આયા તો યુરિયાનું અણુસૂત્ર હતું અને ડબલ્યુ વન મૂકીશું આપણે પચીસો માઇનસ એક્સ રૂપ આપશો એટલે આપણને જવાબ મળશે પોઈન્ટ પચીસ એ રૂપ કેવી રીતે આવ્યું એ આ એનો જવાબ કે સાદુ રૂપની દસમા ધોરણની સમીકરણ ઉકેલવાની એક પ્રોસેસના આધારે આપણે સરળતાથી આ કિંમત શોધી શકાશે ત્યારબાદ જોઈએ આગળ લખાણ સંબંધિતનો બે પોઈન્ટ પાંચ કે જેમાં લખ્યું છે કે જો વીસ ટકા ડબલ્યુ બાય ડબલ્યુ કેઆઈના દ્રાવણની ઘનતા આપેલી હોય તો તેની મોલાલિટી મોલારિટી અને મોલઅંશ શોધો એટલે કે આપણને દ્રાવણનું દળ આપ દરથી ટકાવાર પ્રમાણ આપેલું છે અને દ્રાવણની ઘનતા આપેલી છે જો અર્થ કરીએ વીસ ટકા ડબલ્યુ બાય ડબલ્યુ એટલે કે વીસ ગ્રામ KI કે જેને આપણે કહીશું દ્રાવ્ય અને એસી ગ્રામ પાણી કે જે આપણા માટે હશે દ્રાવક સૌ પ્રથમ શોધીએ તો મોલાલિટી મોલાલિટીનું સૂત્ર એમ ઇઝ ઇક્વલ ટુ હજાર ગુણ્યા ડબલ્યુ ટુ ભાગ્યા એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન દરેકની કિંમત જુઓ તો ડબલ્યુ ટુ આપણને ક્યાંથી મળશે તો ડબલ્યુ ટુ આપણને ડબલ્યુ ટુ જે દ્રાવ્યનો જથ્થો છે એટલે કે વીસ ટકા ઉપરથી આવી ગયું ડબલ્યુ વન એના ઉપરથી આવી ગયા એસી ગ્રામ એના મોલ શોધી કાઢ્યા એન વન અને એન ટુ એને ટોટલ પણ શોધી કાઢ્યા ત્યારબાદ જુઓ ડબલ્યુ ટુની કિંમત વીસ એમ ટુ એકસો છાસઠ કારણ કે કે આઈનો આણવી દળ શોધવાનું હતું જ્યારે ડબલ્યુ વન એ એ સૂત્રોમાં કિંમત મૂકતા આપણને જવાબ મળ્યો એક પોઈન્ટ એકાવન મોલલ ત્યારબાદ દ્રાવણની શોધવાની આવશે મોલારિટી તો મોલારીટી માટે દ્રાવણની જરૂર પડશે આપણને ઘનતાની તો જે આપણને રકમમાં શરૂઆતથી જ આપેલું હતું ત્યારબાદ કિંમત મૂકો અથવા અણુસૂત્ર મૂકો બે સૂત્ર છે એના માટે સો પણ એના બે સૂત્ર ગણવાની રીત છે આપણે એના ઉપરથી ગણીએ તો ઘનતા એક પોઈન્ટ બસો ને બે એટલે કે સો એમ એલ દ્રાવણનું દળ એક પોઈન્ટ બસો બે ગ્રામ થાય તો એના ઉપરથી આપણે દ્રાવણનું કદ શોધી કાઢ્યું ત્યાંસી પોઈન્ટ ઓગણીસ આપણે સરળતા ખાતર અહીંયા આગળ સો ગ્રામ દ્રાવણ લઈશું તો દ્રાવણનું કદ થશે ત્યાંસી પોઈન્ટ ઓગણીસ અને ત્યારબાદ આપણને દ્રાવણનું કદ કારણ કે મોલારિટી શોધવાનું સૂત્ર છે હજાર ગુણ્યા ડબલ્યુ ટુ ભાગ્યા એમ ટુ ભાગ્યા વી એમ એલ અહીંયા વી એમ એલ એ દ્રાવણનું કદ લેવાનું છે જ્યારે આપણને શ્રાવણના માટે ડબલ્યુ ટુ અને એમ ટુ એટલે કે દ્રાવ્યનું દળ જે એંસી ગ્રામ ઉપરથી આપણને વીસ ગ્રામનો જવાબ મળી ગયેલો હતો જ્યારે એમ ટુ માટે જ્યારે એમ ટુ માટે એનું નામ આપે આપેલું છે પરંતુ આપણને માત્ર અહીંયા આગળ દ્રાવણના કદની જ જરૂર હતી જે આપણને ઘનતાવાળા કિંમત ઉપરથી મળી ગયું એટલે કે આગળ મોલારિટીનું સૂત્ર એમ ઇઝ ઇક્વલ ટુ હજાર ગુણ્યા ડબલ્યુ ટુ એમ ટુ ગુણ્યા વી એમએલ ઉપરથી કિંમત મુક્તતા આપણને મોલારિટી એક પોઈન્ટ પિસ્તાળીસ મળી જશે ત્યારબાદ અંતમાં શોધવાનું છે મોલંશ જેમાં બંને પદાર્થના મોલ શોધવાના મોલ શોધવાનું સૂત્ર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ હવે ઘટકના મોલ આપણે શરૂઆતમાં ઉપરથી મેળવીને જાયેલા હતા કે ઘટકના મોલ એટલે કે એન વન આપણે શોધેલા હતા બીજા ઘટકના મોલ એન ટુ પણ શોધેલા હતા અને એમનો સરવાળો કરીને એન ટુ ટોટલ પણ આપણે મેળવેલા હતા તેના ઉપરથી એની કિંમત મૂકતા આપણને બંને પદાર્થના મોલ અંશ દ્રાવક માટે અને દ્રાવ્ય માટે સોરી એક દ્રાવક માટે અને એક દ્રાવ્ય માટે એક ભૂલ થેરી છે એ ધ્યાનથી જોઈ લેજો એને જ લગતો આવી જ રીતનો દાખલો છે સ્વાધ્યાયનો પાંચમો અને સ્વાધ્યાયનો આઠમો જે હોમવર્કમાં પ્રેક્ટિસ માટે ગણતરીમાં ગણી લેવો જાતે એવો ને એવો દાખલો છે સ્વાધ્યાયનો ચોથો મોલારીટીવાળો એ પણ પ્રેક્ટિસમાં ગણવો ત્યારબાદ આગળ જુઓ તો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જેની રકમ છે એનએ ટુ સીઓ થ્રી અને એનએ એચ સીઓ થ્રી બંને પદાર્થોના સમમૂલર જથ્થો ધરાવતા એક ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 વન મોલર એચ ના એલના કેટલા એમએલની જરૂર પડશે તો અહીંયા આગળ આપણે Na2CO3 ટુ સીઓ થ્રી અને એને એચ સીઓ થ્રીનું